સ્વાધ્યાય 12.3 એમાં પ્રશ્ન નંબર 1 જો m બરાબર 2 હોય તો પદોની કિંમત શોધો। આપણને અહીંયા ચલની કિંમત આપી છે 2, જ્યાં તમને શું દેખાય ચલ કયો છે અહીંયા m, જ્યાં તમને m દેખાય તમારે એની કિંમત મૂકવાની છે। પકડી ગઈ? તો આપણને અહીંયા ચલની કિંમત શું આપી છે 2 આપી છે, તો જ્યાં મને શું દેખાય m દેખાય, એમને શું કહેવાય ચલ કહેવાય। જ્યાં તમને m દેખાય ત્યાં મારે શું કરવાનું છે એની કિંમત મૂકવાની છે। તો નંબર 1 છે m - 2, m - 2 તો પહેલા જે આપણને શું આપ્યા આને શું કહેવાય પદાવલી કહેવાય, પદાવલી પણ કહેવાય અથવા શું કહેવાય પદ કહેવાય, બરાબર છે? શું કહેવાય એને? ચલો તો પદાવલી છે m - 2, એમાં જે આપણને પદાવલી આપી છે એ બેઠી આપણે શું કરશું નીચે લખી નાખશું એની h m - 2, બરાબર છે? હવે m ની કિંમત શું આપી છે 2 - 2, 2 માંથી 2 જતા કેટલા રહેશે 0, 0 તો આ જવાબ શું આવ્યો આપણો અહીંયા 0, બરાબર છે? તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે। નંબર 2 3m - 5, 3m - 5 પહેલો નિયમ શું છે કે જે આપણને પદાવલી આપી છે એ બેઠી નીચે લખી નાખશું 3m - 5। આપણે શીખ્યા હતા કે ચલની સાથે કોઈ પણ સંખ્યા હોય તો બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય? ગુણાકાર। તો આ બંને વચ્ચે ગુણાકાર આપણે કરવાના છે, યાદ રાખજો। જ્યારે પણ તમને કોઈ ચલ આપી હોય અને બાજુમાં કોઈ સંખ્યા આપી હોય બંને વચ્ચે શું હોય? ગુણાકાર। તો એ બંને વચ્ચે ગુણાકાર આપણે કરીશું। 3 ગુણ્યા એમ ની કિંમત શું છે? 2 ઓછા 5, 3 2 6, 6 ઓછા 5, 6 માંથી 5 વડે જવાબ શું આવ્યો અહીંયા 1। તો જ્યારે પણ તમને કોઈ ચલ અને સંખ્યા જોડે આપી હોય બંને વચ્ચે શું કહેવાય? ગુણાકાર। નંબર 3 જોઈએ આપણે 9 ઓછા 5 એમ, 9 ઓછા 5 એમ પહેલો નિયમ શું છે? 9 ઓછા 5 એમ, 9 ના 9 નીચે લખી નાખશો એના એચ ઓછા બંને વચ્ચે તો 5 ગુણ્યા 2, ફરી 9 નીચે ઉતાર દઈશું ઓછા એના એચ 5 2 7, 10 માંથી 9 કાઢો કેટલા રહેશે? માઇનસ આવશે કે પ્લસ આવશે? માઇનસ, એટલે કે માઇનસ 10 અહીંયા મોટા છે, બરાબર? નંબર 4 જોઈએ 3m નો વર્ગ ઓછા 2m ઓછા 7, 3m નો વર્ગ ઓછા 2m ઓછા 7 તો પહેલો નિયમ શું છે કે જે આપણને પદાવલી આપી છે એ પદાવલી નીચે લખવાની છે। 3m નો વર્ગ ઓછા 2m ઓછા 7 બંને વચ્ચે 3 ગુણ્યા 2 ની ઉપર 2 ઘાત આવશે, આપણને 2 ઘાત આપેલી છે અને આ 2 ક્યાંથી લાયા? m ની ઉપર છે 2, એટલે આપણે 2 લાયા, બરાબર છે? 2 ની ઉપર 2 ઘાત ઓછા 2 ગુણ્યા 2 ઓછા 7, ફરી આ 3 ને નીચે ઉતારી દેશું એની એચ ગુણાકાર લખી નાખશું એના એચ 2 ની ઉપર 2 ઘાત, 2 નો 2 વખત ગુણાકાર કરવાનો છે। તમને ઉપર જેટલી પણ ઘાત દેખાય તમારે એનો એટલી વખત ગુણાકાર કરવાનો છે। અહીંયા 3 હોય તો 2 નો 3 વખત કરવાનો છે, 4 હોય તો 2 નો 4 વખત કરવાનો છે, 5 હોય તો 5 વખત, તો અહીંયા 2 કેટલા છે 2 ની ઉપર 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 એમ 2 વાર કરવાનો, એટલે 2 2 4 બંને વચ્ચે ગુણાકાર કર્યો પછી આની કિંમત 2 હતી, 2 ની ઉપર 2 ઘાત, જેટલી ઘાત છે શું કર્યો? ગુણાકાર, બરાબર છે?
અહીંયા 3 4 12 -+ 4 ને 7 11 12 માંથી 11